વેરાવળ ખાતે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજસિંહભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથના જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનો સેવાનિવૃત્ત સમારોહ યોજાયો હતો. શિક્ષક આમ તો કદી નિવૃત્ત થતા નથી, પરંતુ બંધારણ મુજબ વય મર્યાદાના કારણે શિક્ષકોની સેવાનિવૃત્તિ થાય છે. સામાન્ય રીતે દરેક લોકોના જીવનમાં પ્રગતિ અને ઉન્નતિમાં પ્રાથમિક શિક્ષણે મહત્વનું પાસું ગણાય છે. ત્યારે મા સરસ્વતીના, જેને ઉપાસક ગણી શકાય તેવા પ્રાથમિક શાળાના સારસ્વત શિક્ષકનું અનેક ગણું મહત્વ હોય છે. ત્યારે અહીં તો વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોના હિત માટે પણ પોતાના જીવનનો અમૂલ્ય સમય ફાળવનાર ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામસિંહભાઈ પંપાણિયાનો સેવાનિવૃત્ત સમારોહ યોજાયો હતો. રાજ્ય સરકારના બીજ નિગમના ચેરમેન અને રાજસિંહભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમારોહમાં પ્રખર ભાગવતચાર્ય ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલંધરા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત ગુજરાતના 11 થી વધુ જિલ્લાઓમાંથી શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકો તેમજ શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સેવાનિવૃત્ત થઈ રહેલ રામસિંહભાઈ પંપાણિયા અને રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજસિંહભાઈ જોટવાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. તો સાથે સાથે જુદી જુદી ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સન્માનિત કરાયા હતા. ઉનાના નાનકડા એવા પાલડી ગામથી શિક્ષણ યાત્રાની શરૂઆત કરી ભગવાન સોમનાથના સાનિધ્ય એવા પ્રભાસ પાટણ અને પોતાના માદરે વતન ઉમરી ગામે શિક્ષણ યાત્રા પૂર્ણ કરનાર રામસિંહભાઈ પંપાણિયાએ વર્ષો સુધી શિક્ષકોના હિત માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. આ તકે રાજ્યના બીજ નિગમના ચેરમેન રાજસિંહભાઈ જોટવાએ તેમજ પ્રાસંગિક સંબોધનમાં સેવાનિવૃત્ત થઈ રહેલ રામસિંહભાઈ તેમજ તેના પરિવારને શુભેચ્છા પાઠવતા શિક્ષણ ક્ષેત્રે અને ખાસ શિક્ષકો માટે તેમની કાર્યશૈલીને બિરદાવી હતી. આજે ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાઈ શ્રી રામસિંહભાઈ પંપાણિયા વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના કારણે વેરાવળ મુકામે સમગ્ર ગુજરાત અને સમગ્ર જિલ્લામાંથી શિક્ષકો અને અધિકારી પદાધિકારીની ઉપસ્થિતિમાં એમનો વિદાય સમારંભ આજે યોજવામાં આવેલો. ફક્ત આ વિદાય સમારંભ નહોતો, પરંતુ વિદાય તો હંમેશા વસમી હોય છે, કાં નિવૃત્ત થતો હોય ત્યારે. પણ અહીંયા મેં ઝાંખી આખા પ્રોગ્રામની જોઈ તો સમગ્ર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી શિક્ષકના નેતા આગેવાનો આવેલા, અમારા રાજકીય માણસો પણ આવેલા. રામસિંહભાઈની નોકરી શરૂઆતથી વયમર્યાદા સુધી જેણે એમની કામગીરી મરદાનગીથી બહાદુરીથી શિક્ષકો માટે લડાઈ કરીને કરેલી એના આજે સ્મરણો તાજા કરેલા, અને રામસિંહભાઈ નિવૃત્ત થયા પછી એમને સોમનાથ દાદાભાઈ પ્રાર્થના કરેલી કે એનું નિરોગી જીવન સુખમય બને એવી અમે દાદાભાઈ સૌએ પ્રાર્થના કરી છે. આજે સમગ્ર ગુજરાતમાંથી તમામ જિલ્લાઓમાંથી જિલ્લા સંઘના હોદ્દેદારો, મારા સ્નેહી શિક્ષક મિત્રો, આ જિલ્લાના શિક્ષકો અને રાજકીય આગેવાનો કાર્યકરોએ મને સાથે મળીને એક બહુ ખૂબ મોટો પ્રેમ આપ્યો છે અને મને નિવૃત્તિનું સન્માન આપ્યું છે. એટલે મને આજ ખૂબ આનંદ થાય છે કે આટલા વર્ષ મેં શિક્ષકો માટે કામ કર્યું છે, શિક્ષણ માટે કામ કર્યું છે, એનો આજે મને ખૂબ આનંદ થાય છે કે મને બધાએ પ્રેમ આપીને આટલી મોટી સંખ્યામાં આ મારા કાર્યક્રમમાં મને વિદાય આપવા માટે આવ્યા છે. એ બદલ હું સૌનો ખૂબ ખૂબ ઋણી છું. મને ખૂબ આનંદ થયો છે કે મારા જીવનમાં મારા કાર્યક્રમના નિમિત્તે મારા શિક્ષકો એક એક વૃક્ષ વાવે અને મને યાદ કરે, એટલે મને મારા જીવનમાં એનાથી વિશેષ કોઈ વધુ નથી, એટલે ખૂબ આનંદની વાત છે. ડૉક્ટર મહાદેવ પ્રસાદે અને ભાઈ ભગાભાઈ અને રાશિભાઈએ જે આ એક શિક્ષકોને જે શીખ આપી છે એ બદલ મને ખરેખર ખૂબ આનંદ છે. ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામસિંહભાઈ પંપાણિયાના સેવાનિવૃત્તિ સમારોહને સફળ બનાવવા જિલ્લા સંઘના તમામ હોદ્દેદારો ઉપરાંત તાલુકા સંઘના તમામ હોદ્દેદારો શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. આ તકે જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી દીપકભાઈ નિમાવતે રામસિંહભાઈ સાથે તેના પ્રમુખ પદના સમયગાળાને અમૂલ્ય ગણાવી ભગવાન રાધાકૃષ્ણની ચાંદીની મૂર્તિ ભેટ આપી હતી. તો જિલ્લા સંઘ સહિત તમામ રાજ્યના સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ અને ભાવનગર, જૂનાગઢ જિલ્લાના હોદ્દેદારો તેમજ અસંખ્ય શિક્ષકોએ શુભેચ્છા ભેટ સાથે બહુમાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા મહામંત્રી દીપક નિમાવત અને દેવાભાઈ વિરડાએ કર્યું હતું. રાકેશ પરેડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.